આજે ભૌતિક વિજ્ઞાનમાં આપણે એક દાખલા લઈએ. દાખલા છે એસી પ્રવાહનો છે. અહીંયા એલ સી અને આર ત્રણે ત્રણ જે છે એ એકબીજા સાથે એસી વોલ્ટેજ સાથે શ્રેણીમાં જોડવામાં આવ્યો છે, અને જ્યારે અનુનાદ સર્જે ત્યારે એની આવૃત્તિ મેળવવાની છે. અને બીજું છે અહીંયા કે અહીંયા જે એનું ઇમ્પેડન્સ પણ મેળવવાનું છે, અને છેલ્લે જે મહત્તમ પ્રવાહ હોય છે એ પણ મેળવવાનું છે, અને છેલ્લે બધા જ જે ઘટકો છે અવરોધ ઇન્ડક્ટર અને કેપેસિટર આ ત્રણે ત્રણ ના ઘટકો માટે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત મેળવવાનો, અને છેલ્લે જ્યારે એલ એન સી વચ્ચે વિદ્યુતસ્થિતિમાન તફાવત મેળવવાનો છે. આપણે આ દાખલામાં આ પ્રમાણે આપણે સોલ્વ કરવાનું છે. તમે જોઈ શકો છો આ દાખલા પ્રમાણે છે કે તમે જોઈ શકો છો કે અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચલિત બદલી શકાય એવી આવૃત્તિવાળા 230 વોલ્ટ સ્રોત પરિઘ સાથે જોડેલ છે, જ્યાં એલ બરાબર 5 હેનરી, સી બરાબર 80 માઇક્રો ફેરાડે અને આર બરાબર 40 વોલ્ટ છે, જ્યાં પરિપથનો અનુનાદની સ્થિતિમાં માટે અન્ય સ્રોતની આવૃત્તિ મેળવવાનું છે, અને અનુનાદ આવૃત્તિના ઉપરિપથમાં ઇમ્પિડન્સ અને પ્રવાહનું કાઉન્ટી સોલ મેળવવાનું, પરિપથમાં ત્રણેય ઘટકો ના બે વચ્ચે છેડા વચ્ચે આરએમએસ વોલ્ટેજ મેળવો, અને છેલ્લે દર્શાવો કે બંને છેડા વચ્ચેની સ્થિતિમાં તફાવત શૂન્ય છે. તમે જોઈ શકો છો કે અહીંયા આર સી અને એલ બંને ત્રણે ત્રણ જે ઘટકો છે એ શ્રેણીમાં જોડેલા છે. વી બરાબર આપણે જાણીએ છીએ જ્યારે અનુનાદ હોય અનુનાદ માટે આપણે જાણીએ છીએ અનુનાદ માટે ઓમેગા 0 બરાબર 1 છેદમાં એલ સી હોય છે, એટલે 2 પાઈ એફ બરાબર 1 છેદમાં 2 પાઈ અંડર રૂટ એલ સી. પછી કિંમત મૂકી દેવામાં એફ બરાબર 1 છેદમાં 2 પાઈ વર્ગમૂળમાં એલ સી, ધેરફોર એફ બરાબર 1 છેદમાં 2 પાઈ એલ સી. એલ ની કિંમત આપણે આપી છે 5 સી, એટલે 80 ગુણ્યા 10 ની ઘાત ઓછા 6, અને પાઈ ની કિંમત આપણે જાણીએ છીએ 3.14, અને સોલ્વ કરતા એટલે આપણે આવૃત્તિ 7.96 હર્ટ્ઝ પ્રાપ્ત થશે. પછી આપણે એમ મેળવવું છે ઇમ્પિડન્સ. આના માટે ઇમ્પિડન્સ ની સૂત્ર આ પ્રમાણે લખી શકાય છે કે ઝેડ બરાબર વર્ગમૂળમાં આર નો વર્ગ વત્તા એક્સી ઓછા એક્સએલ નો વર્ગ. જ્યારે એક્સી બરાબર એક્સએલ હોય ત્યારે ઝેડ બરાબર આર થઈ જાય, એટલે 40 ઓમ અર્થી પ્રાપ્ત થશે. પછી આપણે મેળવવાનું છે આઈ એમ બરાબર વી આર એમ એસ ઇન્ટુ રૂટ 2 ના છેદમાં મોડ ઝેડ. વી આર એમ એસ આપણે 230 ગુણ્યા 1.414 ના છેદમાં આપણે અહીંયા મૂકવાનું છે ઝેડ, એટલે 40 4.141 આ રીતે આપણે આની કિંમત આવશે. અને આને સોલ્વ કરતા આની જે કિંમત પડશે એ 8.1 એમ્પીયર. આપણે એ મેળવવાનું છે કે આઈ આર એમ એસ કરંટ બરાબર IM ના છેદમાં રૂટ 2, એટલે 8.1 ના છેદમાં રૂટ 2 એટલે 1.141 બરાબર કેટલામાં 5.73 એમ્પીયર પ્રાપ્ત થશે. પછી આપણે વોલ્ટેજ ડ્રોપ છે ત્રણે ત્રણ, તમે જોઈ શકો છો કે અહીંયા વોલ્ટેજ ડ્રોપ અક્રોસ આર સી અને એલ, એટલે વી આર એમ એસ અક્રોસ આર બરાબર આર ગુણ્યા આઈ આર એમ એસ. તો અહીંયા આર એટલે 40 ગુણ્યા આઈ આર એમ એસ આપણે જાણીએ છીએ 5.73, અને સોલ્વ કરતા એટલે 230 વોલ્ટ પ્રાપ્ત. પછી આપણે મેળવવાનું છે વી આર એમ એસ અક્રોસ એલ બરાબર અહીંયા આઈ આર એમ એસ ગુણ્યા એક્સએલ, એટલે 2 પાઈ એફ એલ. આની કિંમત મૂકી દેતા એટલે 5.73 ગુણ્યા 2 પાઈ એટલે 3.14 ગુણ્યા એફ એટલે 7.96 ગુણ્યા એલ એટલે 5. આને સોલ્વ કરતા એટલે 1437 વોલ્ટ. પછી આપણે મેળવવાનું છે અહીંયા વી આર એમ એસ સી બરાબર અહીંયા લખી શકાય છે આઈ આર એમ એસ ગુણ્યા 1 છેદમાં 2 પાઈ એફ સી. અને કિંમત મૂકતા આપણને છેલ્લે જે પ્રાપ્ત થશે એ આઈ એસ 5.73 ગુણ્યા 1 છેદમાં 2 પાઈ 3.14 ગુણ્યા એફ 7.96 ઇન્ટુ સી 80 ગુણ્યા 10 ની ઘાત ઓછા 6. આને સોલ્વ કરતા એટલે 1
1437 વોલ્ટ ના પછી આપણે મેળવવાનું છે અહીંયા કે વોલ્ટેજ ડ્રોપ છે એ V અને C અને L વચ્ચેનો છે એટલે V RMS C - V RMS L આની કિંમત મૂકતા એટલે 1437 1.1437 બરાબર 0 એટલે વોલ્ટેજ ડ્રોપ હોય છે બીટવીન C અને L વચ્ચે એ બને 0 હોય છે આથી આપણે આ દાખલાને સોલ્વ કરી શકાય છે તો આ દાખલા માટે પહેલા તો આપણે અહીંયા જે છે એ કે જે LCR છે તણે તણ કમ્પોનન્ટ છે એ AC સોર્સ સાથે જોડવામાં આવે છે પછી આ તણે તણ કમ્પોનન્ટ માટે અનુનાદ માટે આપણે એની ફ્રીક્વન્સી પછી ફ્રીક્વન્સી પછી આપણે જાણીએ છીએ ફ્રીક્વન્સી જે પછી આપણે મેળવવાનું છે જે ઇમ્પેડન્સ Z બરાબર એ અહીંયા XC બરાબર XL છે એટલે Z બરાબર R થાય એટલે 40 ઓહ્મ પ્રાપ્ત થાય પછી આપણે દરેક કમ્પોનન્ટ માટે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત મેળવવાનો છે VRMS અક્રોસ R અને પછી VRMS અક્રોસ L અને VRMS અક્રોસ C ત્રણે ત્રણ આપણે પ્રાપ્ત કર્યા એટલે VRMS અક્રોસ R બરાબર અહીંયા IRMS ગુણ્યા 40 એટલે 230 અહીંયા એટલે કેપેસિટર માટે IRMS ગુણ્યા 1/1 2πfc આ કિંમત મુકતા છેલ્લે આપણે 1437 વોલ્ટ મળે પછી બીજા માટે VRMS અક્રોસ L એટલે IRMS ગુણ્યા 2πfl અને આ બધી કિંમત મુકતા એટલે 1437 વોલ્ટ પ્રાપ્ત થશે પછી ઇન્ડક્ટર અને કેપેસિટર વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત આપણે બંને માટે આપણે જાણીએ છીએ કે V ઓ 1437 બંને માટે છેલ્લે સરખા છે બંને તફાવત શૂન્ય થશે એટલે વોલ્ટેજ ડ્રોપ અક્રોસ V અને અક્રોસ L અને C અને શૂન્ય પ્રાપ્ત થશે આ રીતે આપણે આ દાખલાને સોલ્વ કરીશું થેન્ક યુ વેરી મચ